નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 4 ના કાર્બન અને તેના સંયોજનોના પેજ નંબર 76 પર આપેલા બૌદ્ધિક પ્રશ્નોના ઉકેલ મેળવીશું. યાદ રાખીએ, બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, તેથી આપ પણ આ પ્રશ્નોની સમજૂતી મેળવો અને આપના મિત્રોને શેર જરૂર કરશો. મિત્રો, આ પેજ પર આપેલા બે પ્રશ્નોના ઉત્તર આપણે એક પછી એક ક્રમશઃ જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં? મિત્રો, કઠિન પાણી અને નરમ પાણી આ બે પ્રકારના પાણી જોવા મળે છે, અને કઠિન પાણી જે છે તેની અંદર સાબુ દ્વારા ધોવાની પ્રક્રિયા કે કપડાં ધોવાની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. આનું મૂળભૂત કારણ છે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો. કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો એ સાબુ સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવે છે, પરંતુ પ્રક્ષાલક સાથે તે અદ્રાવ્ય ક્ષાર બનાવી શકતા નથી. આમ પ્રક્ષાલકની પ્રક્ષાલન પ્રક્રિયાની અંદર કઠિન પાણી કે નરમ પાણીથી કોઈ ફરક પડતો નથી. આથી કઠિન પાણીમાં પ્રક્ષાલક એ સાબુ કરતા સારું કામ આપે છે. આ બધી જ વાતો તમે આ પ્રકરણમાં સમજતા જશો. હવે આપણે જોઈએ કે પ્રક્ષાલકનો ઉપયોગ કરીને આપણે કઠિન કે નરમ પાણી એને ચકાસી શકીએ, પાણીની કઠિનતાને તપાસી શકીએ કે ન તપાસી શકીએ? તો એનો જવાબ છે ના. કારણ પ્રક્ષાલક લાંબી કાર્બોક્સિલિક એસિડની શૃંખલાના એમોનિયમ અથવા સલ્ફોનેટ ક્ષાર હોય છે. આ સંયોજનો વીજભારિત છેડા કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, અને આવા અવક્ષેપ બનતા ન હોવાને કારણે પાણી કઠિન છે કે નરમ છે તે આપણે કહી શકીએ નહીં. આથી પ્રક્ષાલકના ઉપયોગથી પાણી કઠિન છે કે નહીં તે ચકાસી શકાતું નથી. આમ પાણીની કઠિનતા તપાસવા માટે પ્રક્ષાલકનો ઉપયોગ કરી શકાય નહીં. હવે બીજો પ્રશ્ન જોઈએ કે લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી સાથે પછાડે છે, બ્રશથી રગડે છે, અથવા તો મિશ્રણને વોશિંગ મશીનમાં રગડે છે. સાફ કપડાં મેળવવા માટે તેને રગડવાની જરૂર શા માટે પડે છે? મિત્રો, આ માટે સાબુની જે કપડાં ધોવાની વિધિ છે તે વિધિને આપણે સમજવી જોઈએ. મિત્રો, સાબુ બે પ્રકારના અણુઓ ધરાવે છે, એક જલ અનુરાગી આયનીય અણુ અને બીજું જલ વિરાગી કાર્બન શૃંખલા. સાબુના જલ અનુરાગી આયનીય અણુઓ પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે કે તેનો એ છેડો પાણી સાથે જોડાયેલો રહે છે, જ્યારે પૂંછડીનો ભાગ એટલે કે કાર્બન શૃંખલા એ તેલમાં દ્રાવ્ય છે, એટલે કે ગ્રીસના ડાઘ અથવા તો તેલના ડાઘ અથવા તો કોઈ પણ પ્રકારનો મેલ સાથે આ કાર્બન શૃંખલા એ જોડાય છે, અને આ મેલ કપડાં સાથે જોડાયેલો હોય છે. આમ સાબુના અસંખ્ય અણુઓ કપડાના મેલ સાથે જોડાય છે, અને બીજો છેડો પાણી સાથે જોડાય અને એક મિશ્રણની રચના તૈયાર કરે છે, જે પાણીમાં પાયસો એટલે કે ઇમલ્શન બનાવે છે. આ ઇમલ્શનને જો દૂર કરવામાં આવે તો છેડા સાથે જોડાયેલો મેલ પણ કપડાં ઉપરથી દૂર થશે અને કપડાં સ્વચ્છ થશે, અને તેથી આ ઇમલ્શનને દૂર કરવા માટે કપડાંને રગડવા જરૂરી છે. ઓકે મિત્રો, તો કપડાંને રગડવા માટે સાબુથી ધોયા બાદ તેને શા માટે મમ્મી રગડે છે તે પણ તમને સમજાવ્યું હશે. અમારે આવા જ સરળ સમજૂતી મેળવવા માટે આપ અમારી ચેનલ જોતા રહો, અને હા, અમારી મોબાઈલ એપ્લિકેશન શાળા સફરને અવશ્ય ડાઉનલોડ કરજો, જેમાં તમને અભ્યાસલક્ષી વિવિધ સાહિત્ય તેમજ પ્રેક્ટિસ માટેના પેપર્સ અને MCQs મળી રહેશે. થેન્ક યુ.